ગાંધીનગર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ હતી. ચાર જગ્યા ઉપર મતદાન કરવામાં આવ્યું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલક મંડળ અને સરકારી શાળાના શિક્ષક એમ બે બેઠકો માટે સમગ્ર રાજ્યમાં 58 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. સંચાલક મંડળની બેઠક માટે 6310 અને સરકારી શાળાના શિક્ષકની બેઠક માટે 3200 મતદારો પોતાનો મતનો ઉપયોગ કરી સભ્યને ચૂંટશે. તો અગાઉના વર્ષોમાં 26 બેઠકની ચૂંટણી દર 3 વર્ષે યોજાતી હતી. ગત ચૂંટણી સપ્ટેમ્બર 2021માં યોજવામાં આવી હતી. તે પૂર્વે ધારાસભામાં ખરડો લાવી સરકારે બેઠકો ઘટાડી અને 9 બેઠક કરી દીધી છે. આ વખતની ચૂંટણીમાં શાળા સંચાલકમાં 5 ટર્મથી ચૂંટાતા ડૉક્ટર પ્રિયવદન કુરાટ ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે તેમની સામે સંચાલક મંડળના ઉમેદવાર તરીકે અમદાવાદના જે.વી. પટેલ મેદાનમાં છે. સંચાલક મંડળની બેઠક ઉપર કુલ 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે, જો કે પ્રિયવદન કુરાટ અને જે.વી. પટેલ વચ્ચે સીધી પ્રતિસ્પર્ધા જોવા મળી રહી છે. મતદાનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તમામ મતપેટી શિક્ષણ બોર્ડના સ્ટ્રોંગરૂમમાં મૂકી દેવામાં આવશે. ત્યારબાદ 26 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે બંને બેઠકો માટેની મતગણતરી હાથ ધરવામાં આવશે, જેથી બપોર સુધીમાં બંને બેઠકોનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે. આ સાથે 6 બેઠકો બિનહરીફ અને 2ના પરિણામ મળી 8 બેઠકોના સભ્યો નક્કી થશે, જ્યારે વાલી મંડળની બેઠક માટે 6 માસ પછી બોર્ડ દ્વારા ચૂંટણી યોજવાનું આયોજન હાલના તબક્કે કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આજે અગાઉથી નક્કી થયા મુજબ 2 તારીખે ચૂંટણીના ફોર્મ ભરાયા, 6 તારીખે ચૂંટણીના ફોર્મ વિધડ્રોલ થયા. ટોટલ 9 સંવર્ગની ચૂંટણી હતી, એમાંથી 6 સંવર્ગો બિલકુલ બિનહરીફ થયા. 1 સંવર્ગના તમામ ફોર્મ રદ થયા હતા અને સરકારી શિક્ષકોની ચૂંટણી અને સંચાલક વર્ગના ખંડ 8ની ચૂંટણી એ કરવાની થઈ. એટલે સંચાલક વર્ગના સંવર્ગ 8માં રાજ્ય મહામંડળ તરફથી અમે ડૉક્ટર જે.વી. પટેલ સાહેબને ઉમેદવારી કરાવેલી છે, જે અમારા મંડળના માન્ય ઉમેદવાર છે. અને એ રીતે સંચાલક મંડળ એના કુલ રાજ્યના 6300 મતદારો સંચાલકો મતદાન કરશે. આજે સવારના 5-8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાનની આ પ્રક્રિયા આજે ચાલશે. અને 26 તારીખે એટલે કે 26/9/2024ના રોજ આ સંચાલકની અને શિક્ષક વર્ગની ચૂંટણીનું રિઝલ્ટ આવશે. સવારે મતગણતરી શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધીમાં એ પણ પરિણામ આવે એ પૂરેપૂરી શક્યતાઓ છે. મેં કહ્યું તેમ સંવર્ગમાં સંચાલકની ચૂંટણી પણ બિનહરીફ થવાની શક્યતાઓ હતી, પ્રયત્નો કરેલા પ્રમુખ તરીકે, પરંતુ એક ઉમેદવાર એ નહીં માનતા, દર વખતે લડવાની ભાવના ધરાવતા હતા, એમને માન્ય મંડળની ટિકિટ નહીં મળી. એટલે એમને ડૉક્ટર પ્રિયવદન કોરાટે બળવાખોરી કરી અને અત્યારે ચૂંટણી લડે છે મારી સામે. પણ અમે કહ્યું તેમ કે રાજ્યનું સંગઠન મજબૂત છે, સંચાલકો સાથે છે અને પરિણામ સંચાલક વર્ગની ફેવરમાં એટલે માન્ય મંડળની ફેવરમાં આવે એવી અભ્યર્થના સાથે માહોલને આપ જોઈ શકો છો.